નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે એજ્યુકેશન વિડીયો બાય રાની। તો આજે આપણે જોવાનું છે સિનિયર ક્લાર્કનું પેપર સોલ્યુશન। તો મિત્રો, ગૌણ સેવાની ગમે તે એક્ઝામ હોય તેમાં વારે વારે રિપીટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો આ રિપીટેડ ક્વેશ્ચન વિશે આપણે આજે 100 ક્વેશ્ચન જે છે તો 200 માર્ક્સનું પેપર છે સિનિયર ક્લાર્કનું। તો આપણે ભાગ 1માં 100 માર્ક્સનું અને ભાગ 2માં બીજા 100 માર્ક્સનું એમ કરીને ટોટલ 200 માર્ક્સનું પેપર જે છે તેનું સોલ્યુશન આપણે જોવાનું છે। તો મિત્રો, તમે જો ચેનલ પર નવા હો અને ચેનલને હજુ બી સબસ્ક્રાઈબ કરવાની બાકી હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ। તો આ 100 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન જે છે તે હું તમને પૂછીશ, જેનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે। તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌ પ્રથમ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો। તો અહીંયા આપણે જે છે તે આપણને આર્ટિકલ આપેલ છે, તો આર્ટિકલ આપણે ભૂલવાનું છે। તો આ આર્ટિકલ જે છે તે ઘણી તમે એક્ઝામ જોશો તો ઘણી બધી એક્ઝામમાં સિનિયર ક્લાર્ક પહેલાંના તમે પેપર જો તપાસી લેજો તો બધા પેપરમાં આ ક્વેશ્ચન જે છે તે રિપીટેડ થયેલો છે। તો આ ક્વેશ્ચન જે છે તેનો આન્સર આવશે, હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ। પછી છે બીજો પછી તે આપણે બજેટનો છે। તો મિત્રો, આ બજેટનો ક્વેશ્ચન આપણે હવે હાલ નવું બજેટ આવી ગયું છે જેથી કરીને હવે નહીં પૂછાય, તો આપણે તે નહીં જોઈશું। પછી છે હવે એક બહુ જ મેથ્સનો છે, તો મેથ્સ માટેનું અલગ સોલ્યુશન જે છે તે સિનિયર ક્લાર્કનું મેં ઓલરેડી અપલોડ કરેલું છે, તમે ત્યાં જઈને તે મેથ્સનું જોઈ શકશો। તો અહીં આન્સર જે છે તે સી આવે છે। તો ખાસ કરીને આના માટેની જે મેથ્સના વિડીયોની જે લિંક છે, જે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જ્યાંથી તમે વિડીયો જોઈ શકશો મેથ્સ માટેનો। પછી નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો, નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો। તો નરસિંહ જે છે તો નરસિંહનો સમાસ કેવો થાય છે, તો નરસિંહનો સમાસ થશે આપણે કર્મધાર્ય સમાસ। તો મિત્રો યાદ રાખીશું, નરસિંહ એટલે કેવો સમાસ થશે, તો કર્મધાર્ય સમાસ। પછી છે 5મો ક્વેશ્ચન, પવિત્ર રૂપમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધાર રામપર વેકરા ક્યાં જિલ્લામાં આવે છે, તો રામપર વેકરા ક્યાં જિલ્લામાં આવે છે, તો તે કચ્છ જિલ્લામાં આવે છે। તો આપણો આન્સર આવશે સી, કચ્છ। પછી છે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડેઓર, તો ડીઓનો મતલબ જે થાય છે તે અક્રાંતિયાની જેમ ખાવું, એટલે બહુ જે વધારે પડતું ખાતો હોય તેને આપણે ઇંગ્લિશમાં ડીઓર કહીએ છીએ। તો તેનો નિયરેસ્ટ મિનિંગ થશે ઈટ ગ્રીડલી, તો મીન થશે ઈટ ગ્રીડલી। પછી છે 7મો ક્વેશ્ચન, ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો, તો ખેડા સત્યાગ્રહ જે છે તે 1917માં થયો હતો। તો આપણો આન્સર આવશે બી, 1917। પછી છે કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે, તો પરિક્રમા આપણે યાદ રાખવાનું છે આ પુસ્તક કોના દ્વારા લખાયું છે, તો તે અમૃતલાલ વેગડ દ્વારા લખાયું છે। તો આપણો આન્સર આવશે સી, અમૃતલાલ વેગડ। પછી છે હવે 9મો ક્વેશ્ચન, તો અહીં મિત્રો જે 6 ઘંટવાળો તો આનો જે હશે તે વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્ક્રિપ્શન સાથે આપણે જોયેલ છે, તો ત્યાં તમે જોઈ શકશો। તો અહીં જે આન્સર આવે છે તે 16. પછી છે આપણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ જણાવો, તો ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, તો મિત્રો અહીં આપણો જે આન્સર જે છે તે આપણો ઓમ પ્રકાશ રાવત આવે છે। તો ઓમ પ્રકાશ રાવત જે છે તે ઓપ્શનમાં નથી, જેથી કરીને ક્વેશ્ચન જે છે તે રદ થયો હતો। તો યાદ રાખજો, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, તો ઓમ પ્રકાશ રાવત છે। પછી છે ધ ચીફ વિથ ઓલ હિઝ સબ ઓર્ડિનેટ ખાલી જગ્યા માસ્ટરડેડ, તો અહીંયા આપણો આન્સર આવશે વોચ, તો આપણો આન્સર આવશે સી, વોચ। પછી 12મો ક્વેશ્ચન, અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો, મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે, તો કયો અલંકાર બને છે, તો અહીં મિત્રો વ્યાસસ્તુતિ બને છે, કે પ્રશંસા દ્વારા જ્યારે નિંદા થતી હોય તો ત્યારે વ્યાસસ્તુતિ અલંકાર બને છે। પછી છે સત્તાનું પ્રતિનિધિત્વ હોવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે, સત્તાનું પ્રતિનિધિત્વ હોવું તે કયા પ્રકારની પ્રક્રિયા, તો તે એક વહીવટી પ્રક્રિયા છે। તો આપણો આન્સર આવશે બી, વહીવટી। પછી છે મિત્રો બજેટનો ક્વેશ્ચન, તો તે આપણે નહીં જોઈએ, તે હવે ન્યૂ બજેટ આવી ગયું છે એટલે। પછી છે હવે ફરીથી એક આપણે મેથ્સનો ક્વેશ્ચન આવે છે, તો આપણે આ મેથ્સના વિડીયોમાં જોઈ લીધેલ છે, તો તેમાં તમે જઈને જોઈ શકો છો, આનો આન્સર આવશે 26. પછી છે આપણો 16મો ક્વેશ્ચન, નીચે આપેલા કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો, દૂધની ગાયની લાત પણ સારી, તો આનો અર્થ શું થશે, તો આપણો અર્થ થશે આનો
ફાયદો કરનારના દોષ પણ સહી લેવાય, કે જે ફાયદો કરાવે તેના જે દોષ થતા હોય તો બી તે સહી લેવાય. પછી છે સચ અ ડિસિઝન વુલ નોટ બી કાઇન્ડ, સચ અ ડિસિઝન વુલ નોટ બી કાઇન્ડ ઇવન ઇફ ઇટ ખાલી જગ્યા જસ્ટ. તો અહીં આપણો આન્સર આવશે ઇફ ઇટ વેર જસ્ટ, ઇફ ઇટ વેર જસ્ટ. પછી આવશે 73માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ, કોના માટે પ્રથમવાર રાજકીય અનામત પ્રથા દાખલ થઈ, તો ઉપરોક્ત તમામ આવશે. આપણો આન્સર આવશે ડી, મહિલાઓ માટે, અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત પ્રથા દાખલ થઈ. પછી ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો, તો ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ કોણ છે, તો ડૉક્ટર હિમાંશુ પંડ્યા. તો આપણો આન્સર આવશે એ, હિમાંશુ પંડ્યા. પછી આપણે જોડકા જોડવાના છે, તો મિત્રો પ્રેમાનંદ જે છે તો પ્રેમાનંદની કૃતિ કઈ છે, તો આપણે તો પ્રેમાનંદની કૃતિ છે રણયજ્ઞ. ત્યારબાદ સામળની કઈ છે, તો સામળ છે બરાક કસ્તુરી. પછી છે કવિ દલપતરામની, દલપતરામની કઈ છે, તો દલપતરામની આપણે આવશે ભૂતિ નિબંધ. અને ગોવર્ધરામ માધવરાવ ત્રિપાઠીની કઈ છે, તો સાક્ષર જીવન છે. તો આ જે કૃતિ જે છે તે જોડકા સ્વરૂપે ભૂષાણી છે. તો તમને અહીં બે આવડતી છે તો બી બાકીની બધી આવડી જશે. પછી છે શ્રેણી પૂર્ણ કરવાની, તો શ્રેણી પૂર્ણ કરવામાં જે છે તેનો આન્સર જે છે તે તમારો આવશે 479. પછી છે ઇંગ્લિશનો સવાલ, આઈ વિલ ફાઇન્ડ યુ ખાલી જગ્યા યુ ગો, આઈ વિલ ફાઇન્ડ યુ ખાલી જગ્યા યુ ગો. તો આપણો અહીંયા આન્સર આવશે વેર એવર, આપણો આન્સર આવશે બી બી આવશે, અને આન્સર આવશે આપણો સી બી. તો અહીં સિનિયર ક્લાસમાં બંને આન્સર જે છે તે સાચા આપવામાં આવ્યા છે. તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો આ ક્વેશ્ચન જે છે આવનારી એક્ઝામ માટે તમારું મોસ્ટ આઈએમપી છે. તો આવનારી એક્ઝામમાં તમારે આમાંથી કોઈ એક જ ઓપ્શન હશે, તો આઈ વિલ ફાઇન્ડ યુ વેર એવર યુ ગો. પછી છે ભારત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સંભાળવામાં આવે છે. પછી નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો, તો ઉદ્ધિ એટલે સાનો સમાનાર્થી શબ્દ શું થશે, તો તેનો થશે અબધિ. એનો સમાનાર્થી શબ્દ શું થશે, તો તેનો થશે અબધિ. પછી છે નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી, તો સાઉન્ડ છે, ડિસ્પ્લે છે, માઉસ છે. તો આ બધા ઓપ્શન જે છે તે જોવા મળે છે, પણ માય એકાઉન્ટ એવો ઓપ્શન જોવા મળતો નથી. તો આપણો આન્સર આવશે ડી, માય એકાઉન્ટ. માણસોમાં ફ્લોરેસિસ નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વોના વધારે પ્રમાણને સંભાવી શકે છે, તો નીચેનામાંથી ક્યા, તો આપણો આન્સર આવશે ફ્લોરાઇડ, સી. પછી 40,000 રૂપી ખાલી જગ્યા લાજસમ, 40,000 રૂપી ખાલી જગ્યા લાજસમ, તો આપણો આન્સર આવશે બી ઇઝ, 40,000 રૂપીઝ ઇઝ અ લાર્જ સમ. પછી છે આપણે કર્મણી વાક્ય કરવાનું છે, તો પ્રમોદરાય ભીત સામુ જોઈ રહ્યા, પ્રમોદરાય ભીત સામુ જોઈ રહ્યા, તો તેનું કર્મણી વાક્ય શું થશે, તો પ્રમોદરાયથી ભીત સામે જોવાઈ રહેવાયું. તો આનો આન્સર આવશે પ્રમોદરાયથી ભીત સામે જોઈ રહેવાયું. પછી છે 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને, તો 3600ને નાનામાં નાની એટલે 450 જે સંખ્યા જે છે તો તેના વડે ભાગવાથી તે પૂર્ણ સંખ્યા બને છે. પછી છે ગ્રામ પંચાયત કક્ષાએ કોણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે, તો આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે, તો તેના અધ્યક્ષ હોય છે સરપંચ. પછી છે આવનારા વર્ષ 2018માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાશે, તો એશિયન ગેમ્સ કયા દેશમાં, તો તે ઇન્ડોનેશિયામાં રમવાની છે. પછી છે કયા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો, તો સાહિત્યકારે રણજીતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો, તો આવો ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ આઈએમપી બની જાય. તો એવા આપણા લેખક છે ગૌરીશંકર જોશી, તો ગૌરીશંકર જોશીએ રણજીતરામ સુવર્ણચંદ્રક જે હતો તેનો સ્વીકાર કરવાનો ના પાડી. પછી છે આપણે એનાટોમ, એટલે આપણે વિરોધાથી શબ્દ જે છે તે આપણે ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આપણે સૌપ્રથમ છે કેશન, તો એનો વિરુદ્ધ છે એટલે એનો મતલબ છે સાવધાની, તો તેની સામે આવશે રસ, એટલે આનો મિનિંગ જે છે થશે અસાવધાની, તો આપણે વિરોધાથી શબ્દો લખીએ છીએ. પછી અબાઉન્ડન્સ, અબાઉન્ડન્સ એટલે થશે પુષ્કળ, તેની સામે આવશે સ્કેરિટી એટલે કે અછત. પછી છે ફર્ટાઇલ, તો ફર્ટાઇલ એટલે આપણે આવશે ફળદ્રુપ, ને સેમી એની સામે આવશે બેરેન, બેરેન એટલે આપણે ઉજ્જડ. પછી છે મેક, મેક એટલે બનાવવું, અને તેની સામે આવશે માર, તો માર એટલે તોડવું. તો આપણો આના પરથી આન્સર બનશે સી.
તો મિત્રો આ જે છે તો ઘણીવાર એક્ઝામમાં પૂછાયો છે, તો ખાસ કરીને યાદ રાખજો, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. તો આમાંથી તમારા જે ચાર જે વિરોધાભાસી શબ્દ છે તે તમારા એક જ જોડકામાં તમારા આવી જાય છે. પછી છે ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કયા વર્ષમાં કરવામાં આવી? ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના જે 2005માં કરવામાં આવી, તો યાદ રાખજો મિત્રો. પછી છે 35મો ક્વેશ્ચન જે મેથ્સનો છે, તો આને આપણે વિડીયો લેક્ચરમાં તમે જોઈ લેજો આનું ડિસ્ક્રિપ્શન સાથે, તો અહીં 2 વર્ષ આવે છે. પછી છે નીચે આપેલા વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો, તો છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું, છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું, તો આનું કર્તરી પ્રયોગ શું થશે? તો છાયા ગંધર્વના પ્રેમમાં પડી, તો આપણો આન્સર આવશે સી, છાયા ગંધર્વમાં પ્રેમમાં પડી. નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? આમાંથી એવું કયું રાજ્ય જે છે તેને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત નથી? તો ઝારખંડ જે છે તેને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી. પછી ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું? તે જે છે તે લખનઉ વિશ્વવિદ્યાલય જે છે તેમાં કરવામાં આવ્યું હતું. પછી છે આપણો ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સ, તો આમાંથી કયું સાચું સેન્ટેન્સ જે છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીં તમે જોશો તો આપણું ડી જે છે, હી ફેલ્ડ સો લાસ્ટ ધેટ હી શુડ નોટ બી કિલેડ, હી ફેલ્ડ સો લાસ્ટ ધેટ હી શુડ નોટ બી કિલેડ, તો આ વાક્ય જે છે તે આપણું સાચું છે. પછી 40મો ક્વેશ્ચન છે ભાવે પ્રયોગનો સાચો વિકલ્પ શોધો, તો કુંવર રડી પડી, તો કુંવર રડી પડી એનું ભાવે પ્રયોગ શું થાય? તો કુંવરથી રડી પડાયું, તો આપણો આન્સર આવશે કુંવરથી રડી પડાયું. ત્યારબાદ હવે સિરીઝનો ક્વેશ્ચન છે, તો આનો મેથ્સમાં સોલ્યુશન તમે જોઈ લેજો, આન્સર આવે છે આપણો સી. પછી છે 42મો ક્વેશ્ચન કે GDCRનું પૂરું નામ શું છે? તો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યના બાંધકામ માટે નવા GCDRની અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાના નિર્ણયો લેવામાં આવ્યો, તો આ GDCR શું છે? તો આ GDCR શું છે? તો જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન, તો આનું ફૂલ ફોર્મ શું થશે? તો જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન. પછી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્ર, તો મિત્રો આ બજેટનો ક્વેશ્ચન છે જે હવે નહીં પૂછાય, તો આપણે આ ક્વેશ્ચન નહીં કરીએ. ત્યાર પછીનો 44મો ક્વેશ્ચન છે કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનાર ગઝલકાર મરીઝનું નામ જણાવો, તો મરીઝનું પૂરું નામ શું છે તે જણાવવાનું છે. તો મરીઝનું પૂરું નામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી, તો આપણો આન્સર આવશે સી. પછી છે ખાલી જગ્યા વોટર રન્સ ઓલવેઝ ડીપ, ખાલી જગ્યા વોટર રન્સ ઓલવેઝ ડીપ, તો અહીં આપણે આવશે સ્ટીલ વોટર રન્સ ઓલવેઝ ડીપ. પછી આપણે જોડકા જોડવાનું છે, તો જૈન પંચ તીર્થ નામાનું પ્રખ્યાત સ્થળ સુથરી ક્યાં આવેલ છે? તો અહીં તમે 2-3 તમને આવડતા છે તો બી તમે આરામથી ટીક કરી શકો છો. તો અહીં તમે 1 બાય 1 જોતા જાઓ, તો સુથરી જે છે સુથરી કચ્છ જિલ્લામાં આવેલો છે, ત્યારબાદ હાથોબ ભાવનગર જિલ્લામાં આવે છે, ગોંડલ જે છે તે રાજકોટ જિલ્લામાં આવે છે, ધોવાણ જે છે તે આણંદ જિલ્લામાં આવે છે. તો તમને ખાલી 2-3 ઓપ્શન આવતા હશે તો બી તમે આસાનીથી તમે ટીક કરી શકો છો. પછી છે હવે મેથ્સનો ક્વેશ્ચન 47મો, તો આ ક્વેશ્ચન જે છે તે આપણે મેથ્સના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ લીધેલ છે. પછી છે 48મો ક્વેશ્ચન નીચે આપેલા વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો, તે ખાય છે, તો તેનો પ્રેરક શું થાય? તો તેને ખવડાવે છે, તો આપણો આન્સર આવશે સી. દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવે છે? તો ડુમ્મસ જે છે તે સુરત જિલ્લામાં આવશે, તો આપણો આન્સર આવશે એ સુરત. પછી છે મિત્રો આ ક્વેશ્ચન જે છે તે સિવિલ બ્રાન્ચમાંથી પૂછાણો હતો અને આ રદ બી થઈ ગયો છે, પણ આપણે એકવાર જોઈ લઈએ. અ સર્વેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેઝરિંગ હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ એંગલ કન્જેસ્ટિંગ ઓફ અ સ્મોલ ટેલિસ્કોપ્સ માઉન્ટેડ ઓન અ ટ્રિપોડ ઇઝ, તો એને આપણે થિયોડોલાઇટ કહેવાય છે, તો આપણો આન્સર આવશે સી થિયોડોલાઇટ. આવનારા દિવસોમાં વીવીપીએટ મશીનનું પૂરું નામ શું છે? તો વીવીપીએટ મશીન જે છે તેનું નામ શું છે? તો અહીં આવશે વોટર વેરીફલ પેપર ઓડિટ ટ્રાયલ, વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ, તો આપણો આન્સર આવશે બી. પછી છે ક્રિશા લગતા લગતા ટીવી જોવે છે, તો અહીં આપણે કુદરતનો પ્રકાર દર્શાવવાનો છે, તો અહીં કયું કુદરત આવશે? તો તાપ તે લાગે છે, તો આપણું કુદરત આવશે વર્તમાન કુદરત.
પછી છે મિત્રો મેથ્સનો ક્વેશ્ચન, તો આનો આપણે આન્સર આવશે 60, જે આપણે વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા. પછી છે ગુજરાત રાજ્યના આવેલા સુરત જિલ્લાને કયા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે, તો આ ક્વેશ્ચન ઘણીવાર રિપીટ થયો છે. તો હાલમાં જે આપણે જમાદારની એક્ઝામ ગઈ, જમાદારની એક્ઝામમાં આ ક્વેશ્ચન સિનિયર ક્લાર્કમાંથી બેઠો પૂછાયેલો હતો, તો તેમાં બી તમે જોઈ શકો છો. તો જે ડાંગ જિલ્લો છે તે સુરતને અડતો નથી, તો તમે ત્રણ ઓપ્શનમાં જોશો તો ત્રણેયમાં ડાંગ જિલ્લો છે, તો ડાંગ જિલ્લો જે છે તે આપણો આન્સર નહીં આવે. તો બાકીનો જે છે તો તે આપણો આન્સર આવશે. તો તાપી જિલ્લો, ભરૂચ જિલ્લો, નવસારી અને નર્મદા, તો આ જિલ્લા જે છે તે સુરત જિલ્લાને સ્પર્શે છે. પછી આપણો 55મો ક્વેશ્ચન છે, સેલિના જેટલી સેટ ટુ આલિયા ભટ, હેડ યોર ફાધર નોટ ડિસ્કવર્ડ એટ ઝીરો, ધીસ બજેટ ખાલી જગ્યા પોસિબલ. તો આ ક્વેશ્ચન બી રિપીટેડ છે, તો અહીંયા આપણો આન્સર આવશે ધીસ બજેટ વુડ નોટ હેવ બીન પોસિબલ. તો આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાણો છે, તો સિનિયર ક્લાર્કના આગળના જૂના પેપર તમે જોશો તો તમને જોવા મળશે. તો ટેકનિકલની એક્ઝામ જે લેવાય છે ગોંડ સેવા દ્વારા, તો તેમાં પૂછાયેલો અગાઉ. પછી છે લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો, તો મોહમ્મદ માંકડની કૃતિનું નામ શું છે, તો તેની કૃતિનું નામ છે કેલિડોસ્કોપ. તો આપણો આન્સર આવશે બી કેલિડોસ્કોપ. પછી છે જળવાયુ એ કયા બે વાયુઓનું મિશ્રણ છે, જળવાયુ એ કયા બે વાયુઓનું મિશ્રણ છે, તો જળવાયુ એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન આ બંને વાયુઓનું મિશ્રણ છે. પછી છે વોટ એન ખાલી જગ્યા ફોર મી પ્લીઝ, તો અહીંયા આપણે કેનવાસ છે, તો કેનવાસનું આપણને સ્પેલિંગ આવડવો જરૂરી છે. તો આ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે, તો આગળના પેપર તમે જોશો તો તમને ખબર પડશે. તો કેનવાસ આપણે KANVASS આ રીતના લખીશું. પછી જણાવ છે મોસ્ટ ટાઈમ પીક કે જે વારે વારે એક્ઝામમાં પૂછાતો આવ્યો છે, તો ઓર્નિથોલોજી શેના માટે છે, તો પક્ષીઓના અભ્યાસ વિશે, તો તે આવશે બર્ડ્સ. પછી એન્થ્રોપોલોજી, તો તે નુવસ વિજ્ઞાન માટે આવે છે, એટલે કે માણસોને આપણે નુવસ વિજ્ઞાન માટે, તો આવશે મેન. પછી ફિઝિકોલોજી, તો ફિઝિકોલોજી કોના માટે આવશે, તો બોડી માટે આવશે. અને બોટની, તો બોટની શેના માટે આવશે, આપણે પ્લાન્ટ માટે આવશે. તો આપણું યાદ રાખીશું. પછી 60મો ક્વેશ્ચન છે, નીચેનામાંથી ક્યુ વાક્ય નિપાતવાળું છે, તો મિત્રો અહીં તમે જોશો તો આપણો ડી જે છે, તો ગરમીમાં કેવળ સફેદ વસ્ત્રો પહેરાય, તો અહીં જ પ્રત્યે લાગે છે, તો આ જે છે તે નિપાતવાળું છે. તો આપણો આન્સર આવશે ડી. પછી છે આઈ કેન નોટ ખાલી જગ્યા ટુ યોર રિક્વેસ્ટ, આઈ કેન નોટ એક્સિટ, તો અહીં તમને એક્સિટનો સ્પેલિંગ પૂછેલો છે. તો મિત્રો તમને એક્સિટનો સ્પેલિંગ જે છે તે આવશે ACCEDE. તો યાદ રાખજો, ઘણીવાર પૂછાયો જે અને મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે. પછી છે કુલભૂષણ યાદવ, તો મિત્રો આ જે છે કરંટ અફેરનો સવાલ હતો, તો હવે નહીં પૂછાય, તો આપણે તે નહીં કરીએ. તો પછી છે નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે, તો બ્યુરોક્રેસી શબ્દ જે છે તે ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે. પછી નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પોમાંથી શોધીને લખો, તો ભાઠો એટલે શું થશે, તો ભાઠો એટલે થશે પથરો. આપણે યાદ રાખીશું ભાઠો એટલે શું થશે, તો પથરો થશે. પછી છે મેથ્સનો ક્વેશ્ચન 65મું, તો આનો આન્સર આવશે 30, જે આપણે વિડીયો લેક્ચરમાં તમે જોઈ લેજો. પછી છે ફાઇન્ડ ધ એપ્રોપ્રાઇટ ઓપ્શન ફોર ધ અન્ડરલાઇન પાર્ટ, તો હી વોઝ રિએટેડ બાય હિઝ અંકલ એન્ડ આર્ટ, હી વોઝ રિએટેડ બાય હિઝ અંકલ એન્ડ આર્ટ. તો આ જે અન્ડરલાઇન પાર્ટ જે છે તેનો ઓપ્શન આપણો એપ્રોપ્રાઇટ જે શબ્દ જે છે તે આપણે અહીંથી ગોતવાનો છે. તો અહીં આપણો આન્સર આવશે બી બ્રોટ અપ. પછી છે 67મો ક્વેશ્ચન, અણધાર્યા સંજોગો ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે છે તે યોજના મૂકવામાં આવેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાધિ નથી તે જણાવો, તો અહીં જે સમાનાધિ શબ્દો જે છે તો તેમાં કુરમ છે, સારંગ છે, મૃગ છે, તો આ બધા સમાનાધિ શબ્દો છે. નીલકંઠ જે છે તે સમાનાધિ શબ્દ નથી. પછી છે એક વેબ પેજ પરથી બીજા વેબ પર જવાની સુવિધાને કોણ આપે છે, તો આ સુવિધા કોણ આપે છે, તો મિત્રો આ સુવિધા જે છે તે હાઇપરલિંક આપે છે. તો આ ક્વેશ્ચન જે છે રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની જે એક્ઝામ ગઈ તેમાં બી પૂછાઈ ગયેલો છે. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે, તો મહાત્મા ગાંધી જે છે તેનું સ્વદેશ આગમન થયું, તો બહારથી તે મહાત્મા ગાંધી જે આવ્યા હતા તો તેના આગમનને લીધે આપણે જે પ્રવાસી ભારતીય દિવસ જે છે તે આપણે ઉજવીએ છીએ. પછી છે આપણે સુપરલેટિવ ડિગ્રી કમ્પેરિઝન, તો આપણે ચેન્જ કરવાનું છે, ચેન્જ ઇન્ટુ સુપરલેટિવ ડિગ્રી ઓફ કમ્પેરિઝન.
તો સમ પોઈન્ટ્સ આર એટ લીસ્ટ એઝ ગ્રેટ એઝ ટેન ઇયર્સ. તો અહીંયા આપણે જે વાક્ય જે છે તો તેનું આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે. તો 71 છે તો આપણો અહીંયા આન્સર આવશે ડી, ટેનોનસ ઇઝ નોટ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ પોએટ. પછી નીચેનામાંથી કયું સમાસનું કયું જોડકું સાચું છે. તો અહીં તમે જોશો તો અહીં સિનિયર ક્લાર્કના પેપરમાં જે આપણને અહીં નથી એવું પૂછવાનું હતું, તો આપણે ઓપ્શન જે છે વરદાન જે છે પ્રત્યેક જે છે અને તોલ માપ જે છે તો આ બધા જે છે તે સાચા છે. તો વરદાન એટલે કર્મધાર્ય, તોલ માપ તોલ અને માપ એટલે દંડ, પ્રત્યેક તો પ્રત્યેક અવયવી ભાવ છે. તો આ જે ઓપ્શન જે છે તો તેમાં ત્રણેય આન્સર તેને સાચા આપવા પડ્યા છે. પછી છે આપણે 73મો ક્વેશ્ચન જે મેથ્સનો ક્વેશ્ચન જે છે તો તેમાં આન્સર આવે છે 39 વર્ષ. પછી છે આપણે 74મો ક્વેશ્ચન જે જોડકા જોડવાના છે. તો કયો નિયમ કોણે આપેલો છે તે આપણે જોવાનું છે. તો સ્થિતિસ્થાપકતા અને વિરૂપણ બળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ જે છે તે કોણે આપ્યો હતો, તો તે રોબર્ટ હુકે આપ્યો હતો. તો આપણો આન્સર આવશે આપણે 2, ઓગરહોડ. પછી છે અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. તો આ જે છે તે રોબર્ટ બોયલ દ્વારા આપવામાં આવ્યો હતો. તો બોયલ એટલે આપણો આન્સર આવશે 1. પછી છે કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, આ પ્રવાહ ઋણભાર વીજ ભારિત છે. તો આ જે છે તો આ નિયમ કોણે આપ્યો હતો, તો થોમ્સન અને કુક્સ નામના વૈજ્ઞાનિક જે છે તેણે આપેલો હતો. પછી છે પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલા બળના પ્રસારણના નિયમને કોણ આપ્યો હતો, તો આ તે પાસ્કલે આપ્યો હતો. તો આપણો આન્સર આવશે પાસ્કલ. તો અહીં જે છે તો અહીં આપણો ડી ઓપ્શન સાચો છે. પછી છે ચુડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે. તો મિત્રો મોસ્ટ ટાઈમથી તાલુકાના જે બી શોર્ટકટ જે છે તે મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તાલુકાના બધા એક્ઝામમાં 3-4 ક્વેશ્ચન આવે છે, તો ખાસ કરીને તાલુકા કરવાનું ધ્યાન રાખો અને ઢોકળા માર્ક્સ મેળવો. તો ચુડા તાલુકો જે છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. પછી છે આબરૂનો સમાસ ઓળખાવાનો છે. આબરૂનો સમાસ કયો થશે, તો તે થશે તત્પુરુષ સમાસ. તો આપણો આન્સર આવશે એ તત્પુરુષ. પછી આપણે એબ્જેક્ટિવ એટલે કે વિશેષણ શોધવાનું છે. તો એનિમીનો શું થાય છે, તો આ ઘણી વાર પૂછાણું છે, તો એનું થશે ઇનિમિકલ. તો આપણો આન્સર આવશે સી. પછી છે 78મો ક્વેશ્ચન, કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવ સ્થાન લુણેજ કયા જિલ્લામાં આવે છે. તો લુણેજ કયા જિલ્લામાં, તો લુણેજ જે છે તે આણંદ જિલ્લામાં આવે છે. પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઓક્સિજન તો બંધ, તો કાર્બન ડાયોક્સાઇડ એટલે, તો કાર્બન ડાયોક્સાઇડ એટલે થશે એક્સટેન્જ્યુશન. તો આપણો આન્સર આવશે સી, એક્સટેન્જ્યુશન. પછી છે કલકત્તામાં શેઠ જીવનલાલની પેઢીમાં નોકરી કર્યા બાદ કયા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંવેદનશીલ અને જોમભર્યા સર્જક તરીકેની નામના મેળવી. તો એવા કયા સાહિત્યકાર છે, તો આપણા છે ઝવેરચંદ મેઘાણી, કે જેનો જન્મ ચોટીલા ખાતે થયો છે. પછીનો છે કરંટ અફેરનો સવાલ. તો મિત્રો આ જે છે તે આપણે નથી કરવાનો, કેમ કે હવે તે નહીં પૂછાય. પછી આપણે જોઈએ ધ મૂન હેઝ હાઈડ ખાલી જગ્યા ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ, ખાલી જગ્યા ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ. તો આપણો જે અહીંયા આન્સર છે તે આવશે હર, ધ મૂન હેઝ હાઈડ હર ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ, વાદળાની પાછળ. પછી છે ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા, ગાંધીજી છે ને સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા હરિજન પરિવારનો સમાવેશ કર્યો, તો કયા હરિજન પરિવાર, દુદાભાઈ અને દાનીબેન જે છે તો આ બંનેના પરિવારનો સમાવેશ કર્યો હતો. પછી છે મિત્રો શબ્દકોષનો સવાલ. તો શબ્દકોષ તમે જો વ્યવસ્થિત કર્યા છે તો તમે ઇઝીલી તમે ટીક કરી શકશો. તો અહીં તમારે બધામાં અ પહેલો છે, ત્યારબાદ તમે જોશો તો અહીં તો છે, તી છે દીર્ઘય છે, તી જે છે તો રસ્વય છે, અને અહીં ખરી ત છે. તો અહીંથી તમને ખબર પડી કે આપણો આન્સર જે છે તે બી આવશે. પછી છે 85મો મેથ્સનો ક્વેશ્ચન એટલે કે રિઝનિંગનો ક્વેશ્ચન છે. તો અહીં આપણો આન્સર જે છે તે આવશે 18 વર્ષ, જે આપણે વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. ભારતના જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી, તો ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના જે છે તે લોર્ડ વોરન હેસ્ટિંગ દ્વારા કરવામાં આવી હતી. પછી ડેમોક્રેસીનું વિરુદ્ધાર્થી શું થાય છે, તો ડેમોક્રેસીનું વિરુદ્ધાર્થી શું થાય છે, તો ઓટોક્રેસી. તો આપણો આન્સર આવશે એ ઓટોક્રેસી. પછી છે વિજ્ઞાન. તો મિત્રો અહીં વિજ્ઞાન જે લખેલ છે તે ખોટું લખેલ છે, તો એનો જે ચાર ઓપ્શનમાંથી એક બી સાચો નથી. તો વિજ્ઞાન જે છે તો આ પ્રશ્ન રદ કરેલો છે, તો તે આપણે નહીં જોઈએ. પછી છે બજેટનો ક્વેશ્ચન. તો બજેટનો ક્વેશ્ચન બી આપણે હાલ નથી જોવાનો.
પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. તો પંજાબનું પ્રચલિત લોકનૃત્ય કયું છે? તો કિકકલી. તો કિકકલી જે છે તે પંજાબનું પ્રચલિત લોકનૃત્ય છે. પછી છે રૂટ ટુ, અંડરરૂટ રૂટ થ્રી, અંડરરૂટ રૂટ ફોર, જે વર્ગમૂળમાં 4 ની 4 ઘાતમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યા છે રૂટ થ્રી, એટલે કે રૂટ થ્રી. ઘનમૂળમાં 3 જે છે તે સૌથી મોટી સંખ્યા છે. તો આપણો આન્સર આવશે બી, ઘનમૂળમાં 3. પછી નીચે જણાવેલા કૃતિઓમાંથી કઈ કૃતિ જંતી દયાલની નથી? તો આવા ક્વેશ્ચન આવે ત્યારે મિત્રો ઘણી વાર આપણે કન્ફ્યુઝ થઈ જાય. તો જંતી દયાલની તમને જો બધી કૃતિ આવડતી હોય તો તમે આન્સર ટીક કરી શકો. તો અહીં નિયતિ કૃતિ જે છે તે જંતી દયાલની નથી. તો અહીં આપણે યાદ શું રાખવાનું? તો જંતી દયાલની જે કૃતિ જે છે તે યાદ રાખવાની. તો જંતી દયાલની ઝુંઝુવા, હુકમ કૃતિ અને ઉત્તરા, તો આ ત્રણેય કૃતિ જે છે તે જંતી દયાલની છે. તો આગામી એક્ઝામ માટે આપણે ત્રણે ત્રણ કૃતિ જે છે તે આપણી બુકમાં નોટ કરી લેવાની. પછી છે આપણે સાચો સ્પેલિંગ ગોતવાનો છે. તો જનરેશન જે છે તો તેનો સાચો સ્પેલિંગ આપણે ગોતવાનો છે. તો અહીં આપણો આ છે આન્સર આવશે એ કોન્ટેમ્પરીઝ. તો કોન્ટેમ્પરીઝનો જે સ્પેલિંગ જે છે તે જોશું આપણે CONTEMPORARIES. તો આપણો આન્સર આવશે એ. પછી છે ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો મિત્રો આ ક્વેશ્ચન બેઠે બેઠો ક્વેશ્ચન આપણે જમાદારની એક્ઝામમાં પૂછાણો છે. તો આ ઓપ્શન બી આ રીતના છે અને જમાદારની એક્ઝામમાં બી આપણો આન્સર ડી 1989 આવે છે. તો આ રીતના રિપીટેડ ક્વેશ્ચન હાલ હજી બી પૂછાય છે. તો ખાસ કરીને કરવાનો ધ્યાન આપો કે રિપીટેડ ક્વેશ્ચન પૂછાય છે તો પેપર કરવાનો આગ્રહ રાખો. પછી છે કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવે છે? તો તે 5મા ઝોનમાં આવે છે. તો આપણો આન્સર આવે છે 5મા ઝોનમાં. પછી છે આપણે ક્રુદન ઓળખાવાનું છે. તો જમીને, તો અહીં કયો પ્રત્યે લાગે છે? ઈને પ્રત્યે લાગે છે. તો ઈને પ્રત્યે તો કયું આવશે? તો સંબંધક ભૂત કદન આવશે, આપણો સી આન્સર. પછી ગુજરાત રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો આ ક્વેશ્ચન ઘણી વાર પૂછાણો છે. તો મિત્રો હાલમાં આવે બધું નાણાં પંચ વિશે ઘણું બધું માહિતી પૂછાય છે. તો ગુજરાતના નાણાં પંચનું જે બી ડિટેલ છે તે બધે બધી કરી દો, જેથી કરીને તમારે ગમે તેવા નાણાં પંચના ક્વેશ્ચન આવે તો બી તમે એટેમ્પ કરી શકો. તો નાણાં પંચના પ્રથમ અધ્યક્ષ હતા જસવંત મહેતા. પછી છે 98મો ક્વેશ્ચન, ધ સ્ટેચ્યુ હોઝ ખાલી જગ્યા વિથ લીવ્સ ઓફ ગોડ. તો આ ક્વેશ્ચન બી ઘણી વાર એક્ઝામમાં રિપીટ થયો છે. તો અહીં આપણો આન્સર આવશે ગિલ્ડેડ બી. દરિયા ઉપરથી આવતું વાવાઝોડું 100 પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે? દરિયા ઉપરથી આવતું વાવાઝોડું 100 પ્રથમ જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે? તો તેને લેન્ડફોલ કહેવામાં આવે છે. તો આ ઘણી વાર પૂછાણો છે, તો મિત્રો ખાસ કરીને યાદ રાખો. પછી છંદ ઓળખાવાનો છે. તો આકાશે સંધ્યા ખીલીથી માથે સાતમ કેરો ચાંદ. તો અહીં કયો છંદ થશે? તો અહીં છંદ થશે આપણો સવૈયા. તો આપણે યાદ રાખીશું આકાશે સંધ્યા ખીલીથી માથે સાતમ કેરો ચાંદ. તો સવૈયા આનંદ આપણો છંદ થશે. તો મિત્રો આ થઈ ગયા છે 100 ક્વેશ્ચન. હવે હું તમને આમાંથી એક ક્વેશ્ચન પૂછીશ કે જેનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે. તો મિત્રો આજનો ક્વેશ્ચન છે, તો આજનો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો આનો આન્સર મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં ફટાફટ લખીને મોકલો, જેથી કરીને તેનો રાઈટ આન્સર જે છે તે હું તમને રિપ્લાય કરીશ. અને ન આવડે તો બી ટ્રાય કરજો, જેથી કરીને ડિસ્કસ થવાથી તમને યાદ રહી જશે. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો. અને આવા જ પેપર સોલ્યુશન અને ગુજરાતના તાલુકા અને અવનવી સાહિત્યની શોર્ટકટ ટ્રીક મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને આવા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.